જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં ને? જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય વિદ્યાધામ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. ચાલો આજના દિવસની શરૂઆત આપણે નાના શ્લોકથી કરીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે આજે આગળ ભણીશું. આપણી આ ધોરણ 3ની બુક છે, પર્યાવરણ, બરાબર? આ આપણી બુક છે, એમાં આપણે પાઠ આવ્યા છીએ. આપણે પાઠ 1 થી 5 ચાલી ગયા. કયા કયા ચાલી ગયા જોઈએ જરા. ચાલો તમારી બુક ખોલો જોઈએ. ચાલો આપણે જોઈએ, પાઠનું વાંચન કરીએ. તો પહેલો પાઠ આપણે જોયો કે પૂનમે શું જોયું, પૂનમે શું જોયું. બીજો પાઠ છે વનપરી, ત્રીજો પાઠ છે પાણી જ પાણી, અને ચોથો પાઠ છે છોટું ઘર, અને પાંચમો પાઠ છે ઘર એક શાળા, બરાબર? હવે આપણે ઘર એક શાળામાં આપણે શું શીખ્યા, થોડુંક આપણે જોઈએ કે ઘર એક શાળા. તો ઘરમાંથી આપણે ઘણું બધું શિક્ષણ મેળવ્યું કે નહીં? કે ઘરના વડીલો શું કાર્ય કરે છે અને એની પાસેથી આપણે શું શું શીખવા મળે છે. તો આપણે એ આપણે ઘર એક શાળાના પાઠમાંથી આપણે શીખ્યા કે ઘરના રીતરિવાજો, બધાના ઘરના અલગ અલગ રીતરિવાજો હોય છે, આપણા ઘરના પણ અલગ અલગ રીતરિવાજો હોય છે. તો ઘરમાંથી શીખે છે, ઘરમાંથી બાળક ધર્મ વિશે, ભગવાન વિશે એ શીખતો આવે છે. આવે છે ને કે કઈ રીતે પૂજા પાઠ કરવા, કઈ રીતે ભગવાનની ભક્તિ કરી, સવારે વહેલા ઉઠવું, નાહવું, ધોવું, ભગવાનને પૂજન કરવું, વંદન કરવા, પછી ખાવું પીવું, આ બધું આપણે ઘરમાંથી શીખતા હોઈએ છીએ. વહેલી સવારે ઉઠવું જોઈએ અને વહેલા સુઈ જવું જોઈએ. આપણે કહેવત છે ને કે જે વહેલા સૂવે અને વહેલા ઉઠે, બળબુદ્ધિને ધન વધે, સુખમાં રહે શરીર. તો આપણે ઘણી વખત વાર્તા દાદા દાદી આપણને કહેતા હોય છે કે જે વહેલા સુઈ જાય અને વહેલા ઉઠે એને બળ, બુદ્ધિ અને ધન વધે છે અને શરીર સુખમય રહે છે, એટલે કે તંદુરસ્ત રહે છે આપણું એમ. તો આપણે એ વિશે શીખ્યા. હવે તમે જોતા હશો કે તમે શાળામાં જે શિક્ષણ મેળવો છો, તો આપણા ઘરના વડીલો ઘરમાં ઘણા બધા ભણેલા હોય તો આપણને એ કંઈ નથી આવડતું તો એ ઘરમાં પણ શીખવાડતા હોય છે. આપણા મોટા ભાઈ બહેન છે, મમ્મી પપ્પા ભણેલા છે તો આપણને એ પણ શીખવાડતા હોય છે, કારણ કે એ ભણેલા છે, એને ખબર પડે છે. તો આપણે ક્યાંક અટકતા હોઈએ તો એ પણ શાળામાંથી જે નથી આવડતું, આપણે ક્યારેક શિક્ષકે શીખવાડશે, આપણે ભૂલી ગયા છીએ, તો ઘરમાં પણ વડીલો આપણને શીખવાડતા હોય છે. તો આ રીતે આપણે આ કાર્ય કરતા હોઈએ છીએ. હવે તમે જોતા હશો કે ઘરમાંથી બધાની સાથે કેમ રહ્યો, કઈ ઓળખ છે, કોને શું કહેવાય, કે પપ્પાના પપ્પાને શું કહેવાય, આપણને દાદા અને દાદા અને દાદી એ આપણા પપ્પાના શું થાય, તો કે માતા પિતા થાય છે, તો મમ્મીના મમ્મીને શું કહેવાય છે, મમ્મીના ભાઈને શું કહેવાય છે, મમ્મીના બહેનને શું કહેવાય છે, પપ્પાની બહેનને શું કહેવાય છે, પપ્પાના ભાઈને શું કહેવાય છે, આપણે આ બધું ઘરમાંથી શીખીએ છીએ. તો ઘરમાંથી આપણે કોને શું કહેવાય છે, કેવી રીતે રહેવું, વડીલોને કેવી રીતે માન આપવું, કેવી રીતે આપણે એકબીજા સાથે હળી મળીને રહેવું, આ બધું આપણને શીખવા મળે છે. ઘરમાંથી એક સરસ મજાના સંસ્કાર આપણને શીખવા મળે છે. આપણે એ પાઠમાંથી શીખ્યું. વડીલોને સમાજમાં આપણે પ્રસંગમાં જતા હોઈએ છીએ તો બધા હળી મળીને કેવી રીતે કામ પ્રસંગ કેળતા હોય છે એ પણ આપણે શીખતા હોઈએ છીએ, બરાબર? અને આપણે ઘરે પ્રસંગ હોય ત્યારે આપણે એકબીજાને મદદરૂપ થતા હોઈએ છીએ, કામકાજ કરતા હોઈએ છીએ હળી મળીને, મમ્મીને પણ ઘરકામમાં મદદ કરતા હોઈએ છીએ, પપ્પાને પણ ઘરકામમાં મદદ કરતા, આપણાથી થઈ શકે એવી આપણે મદદ કરતા હોઈએ છીએ. તો ઘરમાં બધા હળી મળીને રહેતા હોય છે, એટલે એને કીધું છે આપણને પાઠમાં કે ઘર એક શાળા. કારણ કે આપણને ઘરમાંથી પણ ઘણું બધું શીખવા, શાળામાંથી તો શીખવા મળે જ છે, પણ ઘરમાંથી પણ ઘણું બધું શીખવા મળે છે. હવે આપણે આજનો પાઠ છે કે ખાધા વિના ન ચાલે. પાઠનું નામ છે પાઠ 6, ખાધા વિના ન ચાલે. પાના નંબર 38 ઉપર ખોલો જોઈએ બધા. જોઈએ અમે ખોલ્યું, બરાબર? કે ખાધા વિના ન ચાલે, પાના નંબર અહીંયા આપ્યો છે 38. જો અહીંયા આપ્યો છે 38, પાના નંબર 38 પર આપણો આજનો પાઠ શરૂ કરીએ છીએ કે ખાધા વિના ન ચાલે. ચાલે? તમે ભૂખ્યા રહી શકો? 5 દિવસ છોકરીઓ વ્રત રહી હતી તો 5 દિવસ ખાધા વગર એની શું હાલત થઈ ગઈ પૂછો એને. કેવા ઘણા લોકોને તો નબળાઈ આવી જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, ખાધા પીધા વગર કેટલી બધી નબળાઈ આવી જાય.
અત્યારે તો હમણાં શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો ઘણા લોકો શ્રાવણ મહિનાના રોજના એક ટાણું ખાય છે કે નહીં એટલે આખો મહિનો ભૂખ્યા રહે છે નથી રહેતા નથી રહેતા ને તો ચાલો પાઠમાં આપ્યું છે કે ખાધા વિના ન ચાલે કોઈને ન ચાલે મને પણ ન ચાલે ને તમને પણ ન ચાલે આપણું જીવન ખોરાકથી તો જીવન છે આપણું તો આપણે ખાવું તો જોઈએ પણ કેવો ખોરાક ખાવો જોઈએ શુદ્ધ ખોરાક ખાવો જોઈએ બરાબર ચાલો આપણે અહીંયા જોઈએ છીએ જો ચિત્રમાં બધા બેઠા છે જો બધા બાળકો બેઠેલા દેખાય છે તમને શું કહી રહ્યા છે ચાલો તમે પણ બુક ખોલો અને હું પણ આમાં જોઉં છું આપણે બંને સાથે પાઠનું વાંચન કરીએ અને સમજતા જઈએ ચાલો પહેલું ચિત્ર આપ્યું છે એમાં ગઈ રાત્રે મેં બાજરીનો રોટલો અને ગોળ ખાધા જો પેલો બાળક શું કહે છે કે ગઈ રાત્રે એટલે કે ગઈ કાલે મેં રાત્રે બાજરીનો રોટલો અને ગોળ ખાધા હતા બીજા બાજુમાં મિત્ર ઊભી બેઠી છે શું કહે છે મેં દાળ ભાત બનાવ્યા હતા ગઈ પછી બાજુમાં એની બાજુમાં બીજી બેન બેઠી છે શું કહે છે ગઈકાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું શું કહે છે મારે ઘરે કાલે જમવાનું નહોતું બન્યું હવે આ બાજુ બીજો મિત્ર પણ કહે છે કે હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો અમે રોટલી અને દાળ જમ્યા હતા અમે ગુરુદ્વારા ગયા હતા અને ત્યાં અમે રોટલી અને દાળ જમ્યા હતા હવે અહીંયા નીચે બીજું મિત્ર એને કહે છે કે માએ ખીર અને પૂરી બનાવી હતી એની મમ્મીએ ખીર અને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી એને ખીર અને પૂરી નહીં ભાવતી હોય અને મમ્મીએ બનાવી દીધી એટલે કે જે મને જરાય પસંદ નથી આથી મેં પુડલા ખાધા મેં ખીરને પૂરી ન ખાધી પણ મેં પુડલા ખાધા હા હવે બીજી બાજુમાં એક મિત્ર બેઠી છે એ કહે છે કે મારી માતાએ ઇડલી રાંધી હતી મેં એ ખૂબ જ ખાધી એ ખૂબ જ સ્વાદિષ્ટ હતી જો શું કહે છે કે મારી મમ્મીએ શું બનાવ્યું હતું કે ઇડલી રાંધી હતી અને એ કેવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ હતી અને એ મને ખૂબ જ ભાવતી હતી એટલે મેં ખાધી છે એમ હવે નીચે એક બીજો મિત્ર પણ કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે કે એની મમ્મી બીજે ક્યાંક કામ કરવા જાય છે તો એ કહે છે કે મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી મારા માટે દાબેલી લાવી હતી મારી મમ્મી બહાર ગઈ હતી જ્યાં કામ કરવા ત્યાંથી મારા માટે દાબેલી લાવી હતી એની અને અમે એની ખૂબ જ મજા માણી એટલે કે અમે હોંશે હોંશે ખાધી તમે જોયું કે આ બધા મિત્રો પોતપોતાની રીતે અલગ અલગ વાત કરી રહ્યા છે કે મેં આજે આ ખાધું મેં આજે આ ખાધું બરાબર અલગ અલગ કહે છે તો તમે પણ કંઈક ને કંઈક ખાતા હશો ખાતા હશો આટલા બધા મિત્રો છો તમે બધા આટલા બધા વિદ્યાર્થીઓ છો તો તમે પણ શું શું ખાધું તો તમારે તમારા મિત્ર ગ્રુપમાં ચર્ચા કરવાની તમે કરતા જ હોવ છો વિશેષમાં બધા પોતપોતાના ડબ્બા ખોલી ખોલીને આજે શું લાવ્યો છે તું તું આજે શું લાવ્યો છે બરાબર આજે કોઈ કે હું રોટલીને શાક લાવ્યું છે કોઈ કે હું ફ્રેન્કી લાવ્યો છું કોઈ કે હું વડાપાઉં લાવ્યો છું કોઈ કે હું બટાકાવાડા લાવ્યો છું કોઈ એમ કહેશે અમે ઢેબરા લાવ્યો છું વગેરે વગેરે મમ્મી ઘણું બધું બધા બાળકોને બનાવી દે છે તો બાળકો લાવતા છે કોઈ કહે છે હું ચેવડો બનાવીને લાવ્યો છું બરાબર કોઈ બિસ્કિટ લાવ્યા છે અલગ અલગ રીતે બધા પોતપોતાના ઘરેથી અલગ અલગ નાસ્તો લાવે છે તો બધા બાળકો એકબીજા સાથે ચર્ચા કરે છે ને ચર્ચા તો આપણે પણ આવી રીતે ઘણી વખત ચર્ચા કરતા હોય તો આમાં મૂળ વસ્તુ શું છે કે બધા કંઈક ને કંઈક ખાય છે એનો મતલબ કંઈક ને કંઈક ખાય છે ખાધા વિના ન ચાલે ન ચાલે ને તો તમે પણ કહેતા હશો કે તમારા પોતાના વિચારો તમે એકબીજા સાથે કરી શકો છો કે તમે શું ખાઓ છો રોજની લાઈફમાં તમે શું ખાઓ છો કહેશો મને કે એકનો એક જ ખોરાક ખાઓ છો કે ફરતો ફરતો ખોરાક ખાઓ છો શું ખાઓ છો તમે શું ખાઓ છો તો આપણે કહેશું કે અમે રોજ અલગ અલગ વસ્તુ મમ્મી બનાવી દઈએ છીએ અલગ અલગ વસ્તુ બનાવે છે અને અમે એ ખાતા હોઈએ છીએ બરાબર તો દરેકના ઘરમાં દાળ ભાત શાક રોટલી અલગ અલગ પ્રકારના શાક અલગ અલગ પ્રકારના અથાણા પાપડ છાશ પછી સંભારો બધું અલગ અલગ બનાવતા હોય છે બધાને કોઈના ઘરે સવારમાં નાસ્તો થતો હોય તો એમાં ઘણી વખત ચા ને ભાખરી પણ બનતી હોય છે ઘણી વખત ખમણ પણ બનાવતા હોય છે ઘણી વખત તમે જોતા હશો કે ઇડલી બનાવતા હોય છે સવાર સવારમાં ઘણાને ટેવ હોય છે ઘણા બનાવતા ઘણાને કેવી ટેવ હોય છે કે સવારમાં નથી ખાવું તો ઘણી વખત ફ્રૂટના જ્યુસ બનાવીને પણ પી લેતા હોય ઘણા ખાલી ફ્રૂટ સુધારીને એમ જ ખાઈ લેતા હોય છે તો દરેકની અલગ અલગ રીત હોય છે સાંજે પણ અલગ અલગ ખાવાનું બનતું હોય છે તો આપણે તો જોતા હોઈએ ખાધા વગર આપણે ચાલતું નથી કેટલું બધું ખાતા હોઈએ છીએ અને ખાવાનું આપણને જ્યારે આપણી મમ્મી રસોઈ બનાવે છે ત્યારે ખૂબ જ પ્રેમથી પીરસતી બનાવતી હોય છે ખૂબ પ્રેમથી પીરસતી હોય છે અને વર્ષે વર્ષે ખાઈએ છીએ આપણે બધા બરાબર તો તમે જોતા હશો કે તમે એકબીજા સાથે જ્યારે ખાવા બેસો ત્યારે બધા સાથે હળી મળીને બેસીને ખાવ ને ત્યારે બહુ મજા આવે એકલા એકલા ખાવાની મજા ન આવે આવે ખાવાનું બધું જોઈએ પણ એકલા એકલા ખાવાની મજા આપણને આવતી નથી બધા ઘરમાં હળી મળીને બધા સાથે બેઠા હોય ત્યારે વાતો કરતા કરતા પોતપોતાની વાતો કરતા કરતા બધા ખાતા હોય
ને એ મજા આવે છે આવે ને તો જોઈએ કે આપણે એકબીજા સાથે વળી મળીને સંપીને રહીએ અને વાતો કરતા જઈએ અને ખાતા જઈએ તો કેટલી મજા આવે ચાલો હવે આપણને અહીંયા એક પ્રયોગ આપ્યો છે કે યાદ કરો અને લખો પારા નંબર 39 ઉપર અહીંયા પૂછે કે આ થાળી આપી છે એમાં તમને અહીંયા પૂછ્યું છે યાદ કરો અને લખો ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા તમે શું જમ્યા હતા એ તમારામાં લખવાનું છે બરાબર આ તમને હોમવર્ક આપી રહી છું અત્યારે અહીંયા HW આ તમને અહીંયા આપી રહી છું આ તમારે તમારી નોટબુકમાં ખાલી નોટબુક થાળી નથી દોરવાની ખાલી અહીંયા મુદ્દા લખી નાખવાના તમે શું ખાધું હતું એ નોટબુકમાં નંબર આપી કે અમે આજે રાત્રે ઢોસા ખાધા હતા કે ભજીયા ખાધા હતા ચટણી ખાધી હતી કે તમે રાત્રે ખીચડી ને કઢી ખાધી હતી કે ભીંડા બટેકાનું શાક ખાધું હતું શેનું શાક ખાધું હતું કારેલાનું શાક અત્યારે કારેલા આવે છે ચોમાસામાં મમ્મી બનાવી દેતી હોય કારેલાનું શાક ખાધું હતું બટેકાનું શાક ખાધું હતું પૌવા બટેકા પૌવા બનાવીને ખાધા હતા જેના ઘરમાં જીવડે બરાબર બાજરીનો રોટલો અને રીંગણાનું શાક ખોભરેલું ખાધું હતું છાશ પીધી હતી માખણ ખાધું હતું જે ખાધું હોય તમે રાત્રે ગઈ રાત્રે કાલે તમે શું ખાધું હતું એના વિશે તમારે અહીંયા લખવાનું છે કે આ થાળી આપી છે એમાં તમારે લખવાનું છે કે શાક તો રીંગણાનું શાક બાજરીનો રોટલો છાશ પછી પાપડ પછી અથાણું મરચાં ભરેલા મરચાં કે તળેલા મરચાં શેકેલા મરચાં તમે કેવા ખાધા હતા એ તમારે અહીંયા લખી બતાવવાનું છે અને પછી તમે છાશ પીતા હોય તો છાશ બરાબર તમે લચ્છી બનાવી દીધી મમ્મીએ જે હોય તમારી પાસે જે હોય એ તમારે આ પાઠને આધારે આપણને પૂછ્યો છે સવાલ તો આપણે અહીંયા લખવાનું છે તો એના જે કંઈ 5-6 મુદ્દા છે એ તમારે અહીંયા જણાવવાના છે ઓકે કરી નાખશો ને બધા લેશન કરજો અને એના મને આવું દોરવાની જરૂર નથી ખાલી લખવાનું જ છે ખાલી બરાબર કે અમે ગઈકાલે શું ખાધું હતું યાદ કરજો અને હવે ખાવ ત્યારે ખાસ યાદ રાખજો કે આપણે કાલે શું ખાધું હતું ટીચર પૂછશે તો યાદ રાખજો હવે જઈને વિચારો ને કહો તમને કેવી રીતે ખબર પડે કે તમને ભૂખ લાગી છે બોલો તમને ખબર કેવી રીતે પડે કે તમને ભૂખ લાગી છે કેવી રીતે ખબર પડે ખાધા વિના કંઈ ચાલે આપણને પાઠ છે એમાં તો ખબર કેમ પડે તો આપણને પેટમાં શું થવા માંડે પેટમાં બળવા માંડે પાણીની તરસ લાગે કંઈક ને કંઈક થાય ને તો આપણને ખબર પડે કે મને ભૂખ લાગી શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય તેવું થયું છે તમારે ઘરે ક્યારેક તમે બહારથી આવો છો ને ઘરમાં જમવાનું હજી બન્યું નથી તો તમારી હાલત શું થાય છે બરાબર તમે સ્કૂલેથી આવ્યા અને મમ્મીને બરાબર અચક કોઈ પ્રસંગમાં કે કોઈની તબિયત ખબર પૂછવા માટે બરાબર એને ક્યાંક બહાર જવાનું થયું અચાનક તો એ વખતે ટાઈમે ખાવાનું બન્યું ન હતું તો તમે સવારના સ્કૂલે ગયા હતા નાસ્તો કર્યો હતો થોડો ઘણો બપોર રિસેસમાં બરાબર પછી ઘરે ગયા અને બરાબર મમ્મી પણ નહોતા બરાબર બનાવેલું કારણ કે એમને પણ બહાર જવાનું થયું હતું અને રસોઈ એ સમય બની નથી તો શું એમ કહે છે કે શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય એવું થયું છે હા ક્યારેક થઈ શકે આવા બધા પ્રસંગોએ તો ત્યારે તમને શું થાય બરાબર પેટમાં બિલાડા બોલે ને બહુ ભૂખ લાગે લાગે કે નહીં તો શું થાય કે બહુ જ ભૂખ લાગવા માંડે છે પેટમાં બળવા માંડે છે અને ખૂબ જ નબળા અશક્તિ આવે છે ક્યારેક તો માથું પણ દુખવા માંડે છે ભૂખને લીધે ખાઈએ નહીં તો ઘણી વખત માથું દુખવા માંડે છે તો આવું બધું આપણને થતું કંઈ કામમાં ગમે નહીં ખાધા પીધા વગર આપણને ક્યાંય ચેન પડે નહીં થાય છે કે નહીં આવું કે પહેલાં ખાઈ લઉં પેટમાં શાંતિ થશે પછી હાશ કરીને બેસી ત્યાં સુધી મને કંઈ કામ ભૂખશે નહીં અને થોડું આવે ને ભૂખે પેટ દિમાગથી બત્તી નહીં ચલતી આવે ને એવું ભૂખે પેટ અમારે દિમાગથી બત્તી નહીં જે કંઈ કાંઈ વિચાર આવે નહીં કંઈ કામ કરવું ગમે નહીં આવું બધું થઈ શકે તમે ઓલું મોટું પતલું જોવો છો ને ટીવીમાં મોટું પતલું આવે એમાં ઓલો સમોસા ખાધા જ કરે ખાય છે ને એમ કહે ને મને ભૂખે પેટ દિમાગથી બત્તી નહીં ચાલતી એવું કહે છે ને તમે જોવો છો ને મને ખબર છે જોવો છો બધા તો આ કાર્યક્રમ જોતા હોય છે હવે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય તેનું કારણ શું હોઈ શકે મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું કે એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય તેનું કારણ શું છે તો ઘણી વખત એવું પણ હોઈ શકે કે તેના મમ્મી બીમાર પણ હોઈ શકે તેના મમ્મી બીમાર પણ હોઈ શકે અને કદાચ ખાવાનું ન બન્યું હોય અથવા તો કોઈને મેં કીધું એમ ક્યાંક હોસ્પિટલમાં કોઈની ખબર કાઢવા માટે કોઈ દવાખાને જવું પડતું હોય તો પણ ખાવાનું ન બન્યું હોય તો આપણે આવા બધા ઘણા કારણો છે અથવા તો કોઈ ને ઘરમાં પણ કોઈ બીમાર હોય અને દવાખાને લઈ જવું પડ્યું હોય તો
પણ એ એના મમ્મી એવું કરી શકતા નથી બરાબર તો ઘરે ન હોય એટલે રસોઈ બની ન હોય તો આવું પણ બની શકે છે હવે જોઈએ કે શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો જ ખોરાક ખાધો હતો ના ન હોય દરેકના ઘરમાં અલગ અલગ ખોરાક હોય કે નહીં દરેકના ઘરમાં એક જ સરખું બને કે ચાલો રાત પડી એટલે બધાએ બટેકાનું શાક કરવાનું બધાએ ભીંડાનું શાક કરવાનું કારેલાનું ટમેટાનું દૂધીનું ગલકાનું દૂધિયાનું જેને કરે તો બધા શું એક જ સરખું બનાવશે ના એવું નથી હોતું તો આપણને કીશું બધા બાળકોએ ગઈકાલે એક જ સરખો ખોરાક ખાધો તો ના એક સરખો નથી ખાતો દરેકના ઘરમાં અલગ અલગ વસ્તુ પોતાને જેવું ભાવે છે એવું લોકો બનાવે છે અને ખાય છે બરાબર તો દરેક બાળકોએ તમને એક જવાબ આપ્યો તો બધા એક જ સરખો કોપી મારશો ને તો એ માર્ક્સ ખોટા આવશે કે આલો આણે લખ્યું એવું હું જ લખી નાખું તો ખોટું પડશે મને ખબર પડી જશે કે આખા ક્લાસને એ બધા એકની કોપી મારી તો બધાના ઘરમાં એક સરખું ખાવાનું બને નહીં જાતે પોતાના ઘરમાં જે બન્યું છે એ જ લખવાનું છે ઓકે હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા તે બધા કાળા પાટિયા પર લખો ચાલો હવે આપણે જે એ બતાવ્યું ને કે પ્લેટમાં જે નામ લખ્યા એ બધાએ કાળા પાટિયા પર લખવાને તમારા પોત પોતાને તમે પોતે શું ખાધું ગઈકાલે રાત્રે એ વિશે તમારે પોતાએ જાતે લખવાનું છે લખશો ને બધાએ અમને કાલે મને લેશન જોઈએ મોકલી દેજો મને જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હો અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો છો બોલો શું કરો છો બૂમો પાડો છો રાડો નાખો છો શું કરો છો તમે બધા કયો મને કે મમ્મીને બહુ બૂમો પાડીને ખીજાવા માંડો છો તે હજી કાંઈ બનાવ્યું નથી નામ ને તેમને શું કરો છો તમે બધા કે સુઈ જાઓ છો ભૂખ્યા ભૂખ્યા ઘણા છોકરા સુઈ જાય ઘણા બૂમો પાડે ઘણા રડવા મળે એવું તમે શું કરો છો એ તમારે લખો કે જ્યારે તમે ભૂખ્યા હો અને ખાવા માટે કાંઈ જ ન હોય તો તમે શું કરો છો કે જાતે બનાવવા માંડો છો કાંઈક તો કરતા હશો ને શું કરો છો બોલો તો બધા અલગ અલગ હોય એક સરખું હોતું નથી ઘણા ભૂખ્યા હોય તો શું કરી લેશે કે મમ્મી હજી કઈ બનાવ્યું નથી તો ક્યાંક ડબ્બા ડુબલીમાં ગોતશે કે ચાલો કઈક પડ્યું છે ખાવાનું ફ્રીજનું બારણું ખોલીને જોશે કે ફ્રૂટ પડ્યું છે શું બનાવ્યું છે મમ્મીએ કઈ અંદર સફરજન પડ્યું છે જમરૂખ પડ્યું છે દાડમ પડ્યું છે કાંઈક પડ્યું હશે ચાલો ગોતે ફાફા માંડે ને કે કાંઈક ખાવું છે તો ડબ્બામાંથી બિસ્કીટ ચોકલેટ ચેવડો ચવાણું કે બટેકાની ખાતરી બનાવી છે મમ્મી કાંઈક ડબ્બા ડુબલી ખોલશો અને કાંઈક ખાશો ખાશો કે નહીં કાંઈક તો કરશો પહેલા પ્રયત્ન ખાવા માટે કે ચાલો ભાઈ થોડું ઘણું કાંઈક પડ્યું છે તો થોડુંક ખાઈ લો હજી મમ્મી બનાવ્યું નથી તો તમે એવું કરશો ને શું કરો છો ઘરે જઈને હવે તમારે તમે શું કરો છો તમને ખબર હોય મને તો ખબર ના હોય હું તો ખાલી એમ જ તમને કહું છું કે આવું આવું કરે છે છોકરા તમે લોકો પોતે શું કરો છો એ તમારે લખવાનું છે જો આટલા સવાલ છે આપણે 1 2 3 4 અને આ 5 પાંચ સવાલ કાળા પાટી એમ લખો એ નથી લખવાનું બરાબર તો આ 5 સવાલના જવાબ તમારે મને લખી નાખવાના છે લખો અહીંયા લેશન ચાલો મેં તમને અત્યારે સમજાવી તો દીધા છે પણ તમારે લખવાના છે કારણ કે તમારે પોતાને લખવા કોઈની કોપી કરવાની નથી બીજા મિત્રને પૂછી પૂછીને સેમ ટુ સેમ લખવાનું નથી તમારે જાતે જ લખવાનું છે આમ ખબર પડી તમને હા અને હવે હું એક કહું કે તમે આપણે જોઈએ કે તમે ખાદ્ય સામગ્રી છે એ તો એ તમને કઈ કઈ ભાવે વધારે કે ખાલી એક જ પ્રકારનું શાક ભાવે એક જ પ્રકારના દાળ ભાત શાક રોટલી રોજે રોજ એક જ સરખો ખોરાક ખાવાનો નહીં ખોરાક કેવો ખાવાનો અલગ અલગ પ્રકારનો જેથી આપણને બધા જ પ્રકારના વિટામિન્સ મિનરલ્સ મળી શકે બરાબર બધા જ પ્રકારના આપણને તત્વો મળી શકે એકનું એક ખાશું તો બીજા ખોરાક નહીં ખાઈએ તો એની આપણને ઉણપ પડશે અને એના વિશે આપણા શરીરમાં કમી થઈ જશે અને રોગ થશે ઘણી વખત આપણે જોઈએ છીએ નાના બાળકો હોય બહુ જ નાના બાળકો હોય એને નંબર આવી જાય ચશ્માના જો મને આવી ગયા છે ને અહીંયા દેખાય તમને તો આવી રીતે મેં પણ ચશ્મા પહેર્યા ચશ્મા પહેર્યા વગર મને નજીકનું એમ થાય કે હવે મને બહુ દેખાતું દેખાય તો છે પણ મસ્ત નથી દેખાતું એટલે માટે ચશ્મા પહેરવા પડે છે બરાબર તો હું તો ચાલો ને મોટી થઈ ગઈ છે ચશ્મા આવી ગયા પણ ઘણી વખત તમે જોતા છો નાના બાળકોને પણ ચશ્માના નંબર આવી જાય કારણ શું કારણ કે તેની અંદર વિટામિનની કમી તો આપણે આંખના નંબર તો ભલે ચાલો આવી તો ગયા છે પણ આપણે ઓછા થાય અને વધે નહીં એના માટે આપણે વિટામિન એ આંખ માટે શું જોઈએ વિટામિન એ તો એ આપણે મેળવવું જોઈએ તો એ આપણે ખાવું જોઈએ જેમાંથી જેમાંથી મળે છે તો કે ગાજર લાલ કલરની વસ્તુ હોય ગાજરમાંથી આપણને લીલા પાંદડાવાળા શાકભાજી છે એમાંથી આપણને વિટામિન એ મળે છે જે આંખ માટે ચામડી માટે ખૂબ જ સારી વસ્તુ છે બરાબર પછી જોઈએ કે આપણે ઘણી વખત કહેતા હોય છે ને કે વિટામિન ડીની કમી છે વિટામિન ડી ક્યાંથી મળે
ક્યાંથી મળતું નથી, ખાવામાંથી નથી મળતું વિટામિન ડી. વિટામિન ડી આપણને સૂર્યપ્રકાશમાંથી મળે છે. તો સવારમાં એમ કહે છે કે સવારમાં વહેલો કુમળો તડકો હોય તે આપણે લેવો જોઈએ. બરાબર, બધા જ ને સૂર્યની ઉર્જા વગર કોઈને ચાલતું નથી. સૂર્ય ન હોય તો વનસ્પતિ પણ સુકાઈ જાય છે, સૂર્ય હોય તો પણ સુકાઈ જાય છે, અને ન હોય તો પણ સુકાઈ. લીલીછમ નથી રહેતી. તમે જોતા છો ચોમાસામાં પુષ્કળ વરસાદ આવે, તાપ ન હોય તો ત્યારે શું થાય, પાંદડા પીળા પડીને ખરી જતા હોય છે. ખૂબ જ પાણી વરસાદ આવ્યા કરે પાણી નકરું પાણી પીધા કરે એટલે સૂર્યપ્રકાશ ન મળે. તો તમે એક છોડ વાવી જોજો, તમે એક વખત કે છોડ વાવશો અને એને તમે એક અંધારા ઓરડામાં રાખશો, એને સૂર્યપ્રકાશ નહીં આવવા દેવો. અને એક બીજો છોડ વાવજો, એને તમે સૂર્યપ્રકાશમાં આવજો. કયો છોડ સારો ઉગશે તમે કહેશો ને, કે જે સૂર્યપ્રકાશમાં છે સારો ઉગશે. તો સૂર્યપ્રકાશમાં એક છોડ સારો થઈ શકે છે. તો આપણે સવારમાં વિટામિન ડી મેળવવા માટે થોડોક સમય સૂર્યપ્રકાશ લેવો જોઈએ, અને સવારમાં ચાલવા પણ જવું જોઈએ જેથી તંદુરસ્તી મળે. સવારમાં ચાલીએ અને સૂર્યપ્રકાશ મેળવીએ, જેથી આપણે બંને મળી શકે કે ચાલી શકીએ, તેથી કસરત પણ થાય શરીરની, અને સવારમાં ચાલવા જઈએ એટલે આપણે તડકો પણ કુમળો તડકો મળી શકે, અને વિટામિન ડી આપણા શરીરને મળી શકે, જે આપણા હાડકા મજબૂત રાખવામાં મદદ કરે છે. ચાલો પછી હું બીજું તમને કહું કે બધા જ ખોરાક ખાવા જોઈએ. એમાં હું તમને એમ કહું કે તમે ખાટો, ખારો, તીખો, તૂરો, ગળ્યો અને કડવો, આવા છ પ્રકારના ખોરાક આપણે ખાવા જોઈએ. ફટાફટા ખાવા, એવું નહીં કે આજે આખો દી ગળ્યું જ ખાધા કરવું, આજે આખો દી કડવું જ ખાધું, ખાઈ શકીએ એવું આપણે ખાઈ શકીએ જ નહીં. આપણે છ પ્રકારના ખોરાક આપણે ખાવા જોઈએ, અને એ ખોરાક ખાવાથી આપણા શરીરમાં બધું જ સંતુલન આહાર મળી શકે, આપણને જે પૂરતું પોષક દ્રવ્યો મળી શકે એવો આપણે ખોરાક ખાવો જોઈએ. બરાબર, ચાલો તો આપણે બધા જ પ્રકારનો ખોરાક ખાવાનું ટેવ પડવું જોઈએ. હું આ ખાઈશ ને હું આ નહીં ખાઈશ ને એવું નહીં કરવું જોઈએ. બરાબર, તો આપણે એ વસ્તુ સમજવી જોઈએ. કરશો ને બધા જ પ્રકારનો ખોરાક ખાવાનો, ઓકે? ચાલો હવે જોઈએ અહીંયા કે અહીંયા આપ્યું છે વિપુલનું કુટુંબ. આપણે આના કુટુંબ વિશે, તમારા ઘર વિશે આપણે હમણાં માહિતી કીધી ને, તમે તમારા ઘર વિશે પોતે કઈ રીતે ખાવ છો. તો આપણા પાઠમાં આપ્યું છે કે વિપુલનું કુટુંબ, કોનું કુટુંબ આપ્યું છે ને, ચોપડી ખોલી છે ને પાના નંબર 40 ઉપર, બધા મારી સાથે રહેજો. વિપુલના ઘરમાં ચાર સભ્યો છે. કેટલા સભ્યો છે? ચાર. વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી. જો ચાર સભ્યો છે તો વિપુલ જેવું ખાય છે એવું કઈ બધા નથી ખાતા. શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ બધા ઘરના લોકો જમતા નથી કે જમી શકતા નથી? બોલો, એવું ના હોય કે વિપુલ જેવું જમે છે એવું જ ઘરના બીજા શબ્દો જમતા નથી કે જમી શકતા નથી? આપણને કેવી રીતે પૂછવું છે? તો એવું કેમ થતું હશે? તો શું થતું હશે? તો તમને એક સવાલ થાય કે આ આવું ખાય છે ને બધા ઘરના કેમ નથી ખાતા, કારણ શું છે? તો વિપુલ શું શું ખાય છે? તો આપણે એ પ્રશ્ન થાય કે વિપુલ એવું શું ખાય છે કે એ ખાય છે ને બીજા નથી ખાતા? તો વિપુલને ખાલી એક જ પ્રકારનો ખોરાક ભાવે છે તો વિપુલ એક જ પ્રકારનું ખાય છે માની લો, અને બીજા બધા પ્રકારના ખોરાક ખાય છે. તીખું ખાય છે, ગળ્યું ખાય છે, કડવું ખાય છે, ખારું ખાટું તીખું બધું જ ખાય છે. અને આને એવું બધું ભાવતું નથી, અથવા તો માની લો કે એને ખાલી ગળ્યું જ ભાવે છે. તો બધા જ સભ્યો એવું ના જેવું એકનું એક ખાતા નથી. ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે આપણે જાણીએ કે શું ભાઈ શું ચાલી રહ્યું છે. આપણને સવાલ તો થઈ ગયા કે આવું કેમ. તો હવે જોઈએ કે શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો. શાળાએ ગયો તો વિપુલ ત્યાંથી શું લઈને આવ્યો? મકાઈ ડોડો. તો તે ઘરે આવ્યો અને તેની માતાને પૂછ્યું, મુન્ની ક્યાં છે, મારે તેને જોવી છે. બરાબર, શું કહે છે? ઘરે આવ્યો અને એની બેનનું નામ હશે મુન્ની, એટલે કહે છે મુન્ની ક્યાં છે, મારે તેને જોવી છે. તેની માતાએ કહ્યું, મુન્ની ઉપરના રૂમમાં છે. મુન્ની ક્યાં છે? તો કે મમ્મીએ શું કીધું કે મુન્ની ઉપરના રૂમમાં છે. વિપુલે તેની દાદીનો હાથ પકડીને કહ્યું, તમે પણ મારી સાથે ઉપર આવો ને. એમ કે શું કહે છે કે દાદી માં તમે પણ મારી સાથે ઉપર આવો ને. એમ તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું, બાને ભોજન કરી લેવા દે. એટલે કે બાને જમવા બેઠા છે તો કે બાને ભોજન કરી લેવા દે, તું જા, બા ભલે બેઠા જમે છે. એમ મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે. શું કહે છે કે બા ચાવી નથી શકતા ખોરાક, તો બાને કેવી રીતે આપ્યું છે મમ્મીએ? દાળ છે, દાળમાં રોટલીના નાના નાના ટુકડા કરી અને પલાળી દીધી છે, જેથી દાળની સાથે રોટલી પણ સરસ રીતે એને ખાઈ શકાય. બરાબર, તો આવી રીતે એને મમ્મીએ બાને આપ્યું છે ખાવા માટે. તો દાદીએ વિપુલની માતાને કહ્યું, શું તે દાળમાં ખાંડ નાખી છે? જો દાદીએ
विपुल ने मम्मी ने कीधु के ते आ दाल में खांड नाखी से थोड़ी घनी एम पूछे छे ने विपुल ने माता कहू मैं दाल चाखी ते सारी ज बनी छे एनी मम्मी ए शू कीधु सारी ज बनी छे दाल हा बहुत सारी बनी छे तमे खाओ एम विपुले तेना दादी नी थाळी लीधी विपुले शू कर्यु हाथ में दादी नी थाळी लीधी अने ते दोड़ी ने ऊपर गयो बोलो बाने ऊपर लई जवाता एटले शू कर्यु बाने थाळी लई लीधी अने ऊपर लई गई તેણે દાદીને પણ ઉપર આવવા કહ્યું જો બાને જમવા બેસવાનું બા બેઠા મમ્મીએ થાળી પીરસી હતી તું અહીંયા રહેવા દે બાને અહીંયા રહેવા દે કીધું તો દાદી મને પણ એને તો બાને ઉપર લઈ જવા હતા શું લઈને આવ્યો હતો મકાઈ ડોડો બરાબર તો દાદીને ઉપર લઈ જવા માટે થાળી પણ ઉપર લઈ ગયો અને હવે દાદીને કહે છે તમે પણ ઉપર આવો દાદીએ કહ્યું હું તારી ઉંમરની હતી ત્યારે થોડીક જ વારમાં પર્વત ઉપર ચડી જતી હતી હવે દાદી મોટી ઉંમરના થઈ ગયા છે એટલે વિપુલને જેમ દોડીને કઈ દાદીઓ ચડી જતા નથી ઉપરની રૂમમાં એટલે કહે છે અરે બેટા હું તારા ઉંમરની હતી ને ત્યારે તો હું દોડીને પર્વત ઉપર ચડી જતી હતી એમ પણ હવે મારથી થતું નથી વિપુલ મકાઈ ડોડો ખાતો હતો તેણે તેના મમ્મીને મકાઈ આપી વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મમ્મીને મૂછી દીધી જો શું કહે છે વિપુલ મકાઈ લાવ્યો હતો મકાઈ એણે પોતે મકાઈ ડોડો ખાતો હતો પછી એણે તે મકાઈ થોડીક મમ્મીને પણ આપી અને નાની મમ્મી એટલે નાની બેન છે એને પણ એણે ખવડાવવા માટે એને તેડી લીધી અને ઉચકી લીધી એને બેનને અચાનક એને તેડીને એટલે શું કરે નાનું બાળક નાનું એવું હોય તો શું કરે રડવા મળે તો એ રડવા મળે છે અને પછી બહુ રડવા મળ્યું એટલે શું કરે છે મમ્મીએ કહ્યું તે ભૂખી થઈ લાગે છે નાનું બાળક હોય રડે એટલે કઈ બોલતા તાવડે નહીં શું કરે કઈ થયું ભૂખ લાગી હોય તો શું કરે રડવા મળે એટલે મમ્મીને ખબર પડી જાય કે ભાઈ આને ભૂખ લાગી છે તો માં મુન્નીને ખવડાવવા માટે પછી ખોળા માલીને નીચે બેસે છે જો તમે નાનું બાળક છે એને પણ ભૂખ લાગે છે ને તો એ પણ એવી રીતે કહે છે તો પેટમાં બળવા મળે છે આપણને ભૂખ લાગે ત્યારે આપણે જ્યારે નથી ખાતા ત્યારે આપણને એવો અહેસાસ થાય કે મારા પેટમાં બળી રહ્યું છે અને આપણને મન થાય છે કે મારે કંઈક ખાવું પડશે હવે એમ એના વગર નહીં ચાલે પછી આપણે ઘણી વખત કાંઈ ના હોય તો જે મળ્યું એ ખાઈ લેતા હોય લઈ છે ને પણ ગમે તેવો ખોરાક ખાવો જોઈએ નહીં સાદો અને સુપાચ્ય ખોરાક ખાવો જોઈએ બરાબર અને સ્વચ્છ ખોરાક ખાવો જોઈએ ખબર પડી તમને આમાં તો આ પાઠમાં તમને ખબર પડી કાંઈ તો જોઈએ કે વિચારો અને લખો દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી સવાલ દાદી કેમ નથી ચડી શકતા કારણ શું કારણ કે દાદીમાની ઉંમર વધી ગઈ છે દાદી એ વિપુલ કરતા તો ઘણા મોટા છે કારણ કે વિપુલ તો એના છોકરાનો છોકરો છે તો કેટલો નાનો છે અને દાદીમાં કેટલા મોટા છે તો એની ઉંમર પ્રમાણે એ નથી ચડી શકતા કેમ કે તેના હાડકા નબળા પડી ગયા છે ઉંમર પ્રમાણે એટલે તે દાદર નથી ચડી શકતા પણ જો દાદીમાં પણ વ્યવસ્થિત ટાઈમસર વ્યવસ્થિત બધો જ વિટામિન્સ વાળો ખોરાક ખાય અને નિયમિત પ્રમાણે કસરત કરતા હોય તો એમનામાં પણ શક્તિ જળવાઈ રહે છે દાદીને કેવી દાળ પસંદ છે દાદીને દાળમાં ખાંડ નાખેલી દાળ પસંદ છે લખજો બધા તમને કેવી દાળ ભાવે છે આ તમારો પોતાનો સવાલ છે તમને ખાટી દાળ ભાવે છે તીખી ભાવે છે ગળી ભાવે છે કેવી ભાવે છે તો તમારે અહીંયા પોતાનો જવાબ તમારે જાતે લખવાનો છે કે ભાઈ અમને તીખી દાળ ભાવે છે અમને ગળી દાળ ભાવે છે અમને ખાટી દાળ ભાવે છે તો તમને જેવી ભાવતી હોય એવી તમારે અહીંયા લખવાની છે અહીંયા તમને આજના સવાલ જવાબ આપી દઉં છું લેશનમાં આ તમારે લખવાના છે બીજે સમજાવ્યા છે પણ તમારે લખવાના છે ઓકે લખશો ને બધા મને બતાવજો લખી ને અહીંયા જો આ પાના નંબર 40 ઉપર એટલા સવાલ આપ્યા છે બરાબર ચાલો હવે આગળનો પછી આપણે આવતા પીરિયડમાં ભણીશું આજનો વિડીયો આપણે અહીંયા ભણતરનો આ પાઠ પૂરો કરીએ અત્યારે આજના દિવસનો કયો પાઠ છે કે ખાધા વિના ન ચાલે આપણે આ પાઠની આપણે આજે થોડુંક શીખ્યા હવે બાકીનું આપણે આવતા પીરિયડમાં શીખીશું અને આ વિડીયો તમે વારંવાર વધુ ને વધુ જોતા રહેજો જેથી તમને પાઠમાં શું આવ્યું છે એની સમજ પડે બરાબર ને અને જે સવાલ જવાબ આપ્યા છે એ પણ કરવાના છે અને તમે શું ખાવ છો કેટલાક વિટામિન લ્યો છો એ તમારે હવેથી પાઠ આવ્યો છે એટલે આપણે શીખવાનું શરૂઆત કરી દેવાની કે ભાઈ હું શું ખાઉં છું કાલે રાત્રે મેં શું ખાધું હતું સવારે શું ખાધું હતું જે ખાધું તેમાંથી મને શું મળ્યું તીખું ખાટું ખારું ગળ્યું મેં બધા જ પ્રકારના ખોરાક ખાધા છે શું ખાધું છે તો એ હવે તમારે જાતે શીખવા માટે પ્રયત્ન કરવાનો છે કરશો ને બધાએ ચાલો આવજો જય શ્રી કૃષ્ણ